राम संग श्याम बही रही श्री यमुने गोविंद स्वामी जिन्हें यमुना जी मां निरंतर आसक्ति क्यारे चरण ना पधरा होता। एक बार वर्षो जिनो अनुभव थयो गिरिराज जी ने कंदरा मां पधार्या अने श्री यमुना जी ना भीतर पधार्या ने जोयुं करे श्री गिरिराज नी अंदर जे रहस्यो छे ए बधा ज रहस्यो श्री यमुना जी नी भीतर मां छे। आपने परीक्षा लेवा श्री गुसाण जी ना बालक સવારના સમય સુંદર રાત્રિનું વર્ણન કરતા કરતા એને સત્સંગમાં પ્રચુર કરીને શ્રી યમુનાજીની પાસે લઈ આવ્યા અને યમુનાજીની પાસે આવતા ચરણમુક્તાની સાથે જ શ્રી ગોવિંદ સ્વામીને ભાન થયું કરે યમુનાજીમાં પગ ક્યાં પધરાવા, અરે જેમાં રસ્તો થાળ છે એવા યમુનાજીમાં ચરણ કેવી રીતે પધરાવું, કદાપી નહીં। અને ત્યાં જ અટકી ગયા છે। અને ત્યાં જ્યાં દ્રષ્ટિ કરી યમુનાજીના અંદર દ્રષ્ટિ કરી તો સાક્ષાત ઠાકોરજીના દર્શન થયા અને પ્રભુની સાથે એ રાસ કરતા રાસ રમણ ભ્રમણ લીલા કરતા એ લલિત ત્રિવેણી શ્રી યમુનાજીના દર્શન થાય ને એ સમયે શ્રી ગોવિંદ સાહેબ પદનું ગાન કરે શ્યામ સંગ શ્યામ બહી રહી શ્રી અમને, કેવા અલૌકિક સ્વરૂપ। અરે શ્રી યમુનાજીના અલૌકિક દિવ્ય રસાત્મક સ્વરૂપના દર્શન કર્યા છે ગોવિંદ સ્વામી જેનું મન નિરંતર ભગવત સેવામાં છે। ઘરે બેઠા છે ને દીકરી રહેવા આવે, કેટલાય દિવસ એક મહિનો દીકરી રહી તો છેલ્લે કંટાળીને પિતાને કહે કે પિતાજી એક મહિનો થઈ ગયો મને આવીને ઘરમાં રહેતા, પણ તમારું ધ્યાન જ મારામાં નથી। ગોવિંદ સ્વામી એક જ વાત કરે કે એક વાત કહે બેટા કે શું, કે તારા દહીની અંદર હૃદય કેટલા છે? દીકરી કે એક, બે છે કે ના, કે જો એ મારી પાસે પણ એક જ હૃદય છે। અને એકવાર હૃદય પ્રભુને અર્પણ થઈ જાય ને પછી સંસારમાં હલાકતું નથી, એ મારું મન તો મારા શ્યામ સુંદરમાં એ શ્યામ સંગીનીમાં એવું મગ્ન બન્યું છે કે કસાયમાં જતું જ નથી। વિચાર કર હું શું વાત કરું તારી સાથે, એવા મગ્ન બન્યા છે એવા ગોવિંદ સ્વામી અષ્ટશાખાના મોખરે છે, અલૌકિક ભાવના અલૌકિક સંગતિ વાળા છે। ત્યાં જ કહ્યું ને કે ઠાકોરજી તો માન કરે પણ યુગલ સ્વરૂપના દર્શન કરો તો ખ્યાલ આવે કે એ માનને દૂર કરનાર કોણ, માત્ર શ્રી યમુનાજી। સેનાજી ચોડાની ઉપર બેસીને ગોવિંદ સ્વામીના ઘરે પધાર્યા અને ગોવિંદ સ્વામીને કહ્યું કે હે ગોવિંદ, જો તારા ઘરે ભોજન કરવા આવ્યો છું। ગોવિંદ સ્વામી કહે કે પ્રભુ જુઓ, ભોજન કરવા આવ્યા છો ને તમે જે માંગશો બધું આપની માટે સિદ્ધ કરીને અરોગાવીશ, તો પહેલા એક કામ કરો કે શું, ચલો ગોવિંદ કુંડમાં સ્નાન કરી લો। શ્રીનાથજી કે મારે સ્નાન કરવાનું, કે હા કે કેમ, કે તમે કોના માથે બેસીને આવ્યા છો? શ્રીનાથજી કે હું તો બ્રહ્મ છું અને બ્રહ્મ ક્યાં છુવાય છે? ગોવિંદ સ્વામી કે જુઓ શ્રીનાથજી, વાર્તાલાપ કરવાનો નહીં, જેના ઘરે આવે એનું માનવાનું। શ્રીનાથજી કે મારે તારું માનવાનું, કે હા કેમ, એનું કારણ છે કે હું તમારે ત્યાં આવું ને ત્યારે તમારી વાત સાચી, પણ મારા ઘરમાં કોણ છે, ગુસાઈજી ને મહાપુરુષ ની મેડ છે, અને તમે મેડ છુવાઓ એવું ન ચાલે, ચલો સ્નાન કરીને આવો। ત્યાં શ્રીનાથજી સ્નાન કર્યું છે, સ્નાન કરીને પધાર્યા, ભીના વસ્ત્રે ભોજન કરાવ્યા, એ જ ભીના વસ્ત્રે મંદિરમાં પધાર્યા। ગુસાઈજી પૂછ્યું કે તમે ભીના કપડે કેમ આવ્યા છો? એ ગોવિંદ સ્વામી ડૂબકી લગાવડાય છે, તો કે શું કહો કે તમે જેને ઠપકો આપો એને, કે સારું ત્યારે ગુસાઈજી બોલાવ્યો ગોવિંદ સ્વામીને કે તું શ્રીનાથજી ને સ્નાન કરાવે છે? શ્રીનાથજી સાથે આવું કર્યું? ગોવિંદ સ્વામી કે જો ગુસાઈજી આપે મારા ઘરમાં ઠાકોરજી પધરાવ્યા છે કે હા, મેળ બનાવી છે કે હા, હવે મેળનું ધ્યાન મારે રાખવાનું કે નહીં રાખવાનું, અને શ્રીનાથજી જેવું બાળક આવીને છોએ મેળ તો ચાલે ન ચાલે, એટલે સ્નાન કરાવવા પડે। અને ગોવિંદ સ્વામી કે જો ગુસાઈજી, જો બાળકને જેવી ટેવ પાડો ને એવી પડે છે, એટલે કે શ્રીનાથજીને જો એકવાર ટેવ હું પાડી દઉં તો રોજ આવીને આવી રીતે ભોજન કરશે, સ્નાન કરશે જ નહીં, એટલે એમને સ્નાન કરવાની મારે ટેવ પાડવી પડે છે। બાળકનો સ્વભાવ છે કે જે પ્રકારે આપણે ટેવ પાડીએ
એને ક્રમ બતાવીએ એ પ્રકારે ટેવ એના સંસ્કારમાં વણાઈ જાય છે. આપણે જ બતાવવાનું છે. મેં ગઈકાલે કીધું ને કે આપણે જ મેસેજ આપવાના છે આગળની પેઢીને, આપણા સમાજને આપણે મેસેજ આપવાના છે. હું દરેક કથામાં કહું છું કે અમારો પ્રતિનિધિ કોણ? શ્રી વલ્લભાચાર્યના પ્રતિનિધિ જો વલ્લભ કુલ હોય તો આ વલ્લભ કુલના પ્રતિનિધિ કોણ? કે આ સર્વે ઉપસ્થિત વૈષ્ણવો જે પણ સત્સંગમાં બેસતા હોય ને એ બધા અમારા પ્રતિનિધિ કહેવાય. તમે ખાલી બેઠા નથી પણ તમે જ્ઞાન સભર થયા છો, એક મેસેજ લઈને ઘરે જઈ રહ્યા છો. તમે ઘરે જઈને જે વાત કરશો એવી વિચારધારા ઘરના બધાની ઊભી થશે. તમે પોઝિટિવ મેસેજ આપો તો પોઝિટિવ બને, તમે નેગેટિવ મેસેજ આપો તો નેગેટિવ બને. વિચારધારા કેવી ડેવલપ કરવી છે એ આપણી ઉપર છે. આપણે વિચારવાનું છે કે મારે કયા પ્રકારનો સંદેશો મોકલવો છે. જે વાત જઈને આપણે ઘરમાં રજૂ કરીએ ને એવી વિચારધારા ડેવલપ થાય છે, એવા સંસ્કાર બને છે. ધર્મના સંસ્કાર કોણ આપે છે? આપ સર્વે અમારા પ્રતિનિધિ આપે છે, જે શ્રવણ કરે છે ને શ્રવણ કરીને આ સત્સંગને ઘર ઘર સુધી લઈ જાય છે અને એ બાળકમાં અસર થાય છે. ગોવિંદ સ્વામી કહ્યું કે જો આ શિનાજી છે ને બાળક છે, એને જે પ્રમાણે ક્રમ બતાવશો એ પ્રમાણે કરશે. એટલે સમજી ગયા કે ગુસાણાજીને મેળ ક્યારે છોવાવી ના જોઈએ, એવા ગોવિંદ સ્વામી. અને એની ગોવિંદ સ્વામીને યુગલ સ્વરૂપની પ્રીતિ છે અને યુગલ સ્વરૂપનો અનિશ આવિર્ભાવ છે. આખી રાત્રિએ શ્રી ગોવિંદ સ્વામી ભગવત સ્મરણ કરતા અને યુગલ સ્વરૂપના વિહારના દર્શન કરીને નિત્ય મંગળામાં આવતા અને મંગળામાં જ્યારે આવે ત્યારે જ્યારે આવીને મંગળાનું પદ પ્રારંભ કરે ત્યાં શ્રીનાથજીના દ્વાર ખુલતા. એકવાર દ્વાર ખુલ્યા ને જોયું તો શ્રીનાથના નેત્ર અરુણ છે. ગોવિંદ સ્વામી પૂછે કે અરે પ્રભુ આપણા નેત્રો લાલ કેમ છે? કે શું કહું, આખી રાત જાગ્યો છું. કે તમને કોણે સુવા ના હતા? કે તને શું સમજાવું, હવે રહેવા દે, તને કાંઈ કેવું નથી. ના કંઈક તો કહો. અરે તું રાધાજીને તો ઓળખે છે ને? કે ઓળખું ને, એવી એવી લીલા કરે ને મને રાતે સુવા જ ના થાય. કે શું કરે? રોજ માન કરે, રોજ મારે મનાવવાની. ગોવિંદ સ્વામી કે તમને રોજ મનાવતા આવડે છે? શ્રીનાથજી કે રોજ મનાવતા આવડે છે ને એટલે રાધા મારી જોડે છે, બાકી થોડી હોય. એ રોજ મનાવતા આવડે જ છે, એને રોજ મનાવી પણ લઉં છું. અચ્છા ગોવિંદ સાહેબ, ભાગ તમારી કેમ ખુલી ગઈ છે? અરે એનું પણ રહસ્ય છે. કે શું રહસ્ય છે, તને શું કહું? અરે માન કરીને બેસી ગઈ. પછી બહુ રસ્તા કર્યા, બહુ રસ્તા કર્યા, માને જ નહીં, માને જ નહીં. પછી છેલ્લો રસ્તો મને જડ્યો. ગોવિંદ સાહેબ કે કયો રસ્તો તમને જડ્યો? શ્રીનાથજી એક જ રસ્તો છે, કોઈ વાતે ન માને તો આપણું મસ્તક એના ચરણે પધરાવી દો એટલે છેલ્લે માની જાય. કે પ્રભુ તમે મસ્તક પધરાવ્યું? કે શું કરીએ ભાઈ. અને જ્યાં મસ્તક પધરાયું ત્યાં એ જ શ્રી સ્વામીજીની એ પાયલની એક કડી, એ નુપુરની કડી જ્યારે પાગમાં ફસાઈ અને શ્રીનાથજીની પાગ ખુલી ગઈ છે. ગોવિંદ સ્વામીને કહ્યું, શ્રીનાથજી ગોવિંદ અંદર આવો અને આ પાગને ઠીક કરી દે. ગોવિંદ સ્વામી નિજ મંદિરમાં પધાર્યા અને શ્રીનાથજીની પાગ સરખી કરી છે. અને ગોવિંદ સ્વામી પૂછે, પ્રભુ એવી શું લીલા બની હતી, કહો તો ખરા. અરે શું કહું, નાનકડી વાત હતી. કે શું વાત હતી? રાસ ચાલતો હતો, શ્રી યમુનાજી બિરાજતા હતા, રાધાજી પધાર્યા. મેં એટલું જ કહ્યું કે આજે પૂનમ છે ને, કે હા જો કેટલો સારો દિવસ છે, પૂનમનો ચાંદ ઉગ્યો છે. એ ચાંદ તો ઉપર છે પણ ચાંદ જો મુખારવીને રાધાજી તમારું છે, આટલું કીધું એટલે નારાજ. ગોવિંદ સ્વામી કે તમે તો વખાણ કર્યા છે. શ્રીનાથજી કે રાધાજીના વખાણ કેમાં પણ ક્યારેય માનલા થઈ જાય, સમજાતું નથી. કેમાં શું નારાજગી થઈ ગઈ? રાધાજી કહે છે કે ચંદ્રમામાં દાગ છે ને, તમે મારામાં દાગ કર્યો છે, હવે મારી જોડે વાત કરી તા નહીં. કે પછી શું કર્યું? અરે પછી કીધું ને, બહુ મનાયા, માને જ નહીં. છેલ્લે યમુનાજી રસ્તો બતાવ્યો. શું રસ્તો બતાવ્યો? કે છેલ્લે પ્રિયતમા ન માને એના યુગલચરને પકડીને મસ્તક પધરાવી દો. શબ્દોની જરૂર પડતી નથી, ખાલી મસ્તક પધરાવો એટલે કામ પૂરું થઈ જાય. ઘણી વાર ભાઈઓ બિચારા કરતા હોય એવું, કોઈ રસ્તો ન મળે તો હાથ જોડીને ઉભા રહે કે ભાઈ કોઈ શબ્દો નથી, કુલ માનવું છે કે નથી માનવું, ચલો માનવું છે. આ દિવાળીના વેકેશન આવે ને અને શોપિંગના દિવસો તો બહુ આવું બની જાય, થાય એવું. એક ભાઈ બિચારાએ મને કીધું કે મહારાષ્ટ્ર આજકાલ ડિપ્રેશન બહુ આવે છે, ઘરમાં બધાને શું કરવું જોઈએ?
બધું તમને ડિપ્રેશન છે કે તમારા ઘરના ને છે કે ના બહુને છે? એવું જો ભાઈઓના ડિપ્રેશન દૂર કરવા અલગ રસ્તા છે અને બહેનોના ડિપ્રેશન દૂર કરવાના અલગ રસ્તા છે. કે તો પત્નીને ડિપ્રેશન હોય શું કરવું? મેં કહું જો બે રસ્તા છે, એક તો એને શોપિંગ કરવા લઈ જવા. ગમતી વસ્તુ જો ખરીદે વ્યક્તિ, સાયકોલોજીકલ એવું કહે છે ડોક્ટરો કે ગમતી વસ્તુ જ્યારે ખરીદવામાં આવે તો ડિપ્રેશન ઓછું થાય, ગમતી વસ્તુ પહેરવામાં આવે તો ડિપ્રેશન ઓછું થાય, કોઈ ગમતી વસ્તુ બનાવીને આપણને પ્રેમથી જમાડે તો બી ચિંતા ઓછી થાય. કે બીજો રસ્તો એને થોડા દિવસ પિયરમાં મોકલી દો, બીજો કોઈ રસ્તો નથી ભાઈ. એ કે દવા દારૂ ના કરાવાય, આ સરળ રસ્તા કરવા. એટલે ગમતી વસ્તુ જે પ્રિય પાત્ર મળે ને તો વ્યક્તિના દુઃખ દૂર થાય અને પ્રસન્નતા જાગે છે. અને પુષ્ટિ બેંકનો બેસ શું છે? પ્રસન્ન રહેવું. પ્રભુને બે વસ્તુ નથી ગમતી. ક્યારે પણ તમે સેવામાં જાઓ ને તો બે વસ્તુ દૂર રહે, એક ક્લેશ અને એક ધુમાડો. ત્યાં ધુમાડો થાય તો પ્રભુને અપ્રિય થાય અને ક્લેશ થાય તો અપ્રિય થાય, એ ક્યારેય નહીં કરવું. ભગવત સેવા સમયે ક્યારેય ક્લેશ ન થાય ને એનાથી બચવું જોઈએ. ક્લેશથી દૂર રહેવું, દુઃખથી દૂર રહેવું. કે નાનું બાળક છે, એક બાળક પાસે જઈને તમે જો રડો ને તો બાળક ચિંતામાં પડી જાય કે આ મારી મમ્મી કેમ રડે છે આજે. અચાનક ચિંતામાં આવી જાય, હસવાનું બંધ કરી દે, અને શું થયું આજે, કેમ રડી રહી છે. એટલે ક્યારે પણ સેવાના માધ્યમથી, સેવાના કાર્યમાં ક્યારેક ક્લેશ નહીં કરવો ને ક્યારેક ધુમાડો નહીં કરવો, એનાથી બચવું. એટલે કે પ્રસન્ન રહેવું. અને પ્રસન્ન ચિત્તથી સેવા થાય, અન્ય સામગ્રીથી કે વસ્ત્રથી કે શિંગારથી બી ના થાય, પ્રસન્ન રહેવું જોઈએ. એટલે અમે હંમેશા કે જ્યારે સેવામાં જાઓ ને તો સેવાના વસ્ત્ર અલગ રાખો. સેવાના વસ્ત્ર અલગ કેમ રાખવા? કે બહાર કોઈ જગ્યાએ ગયેલા વસ્ત્ર સેવામાં પહેરવા નહીં, અને વસ્ત્ર કેવા રાખવા?